ઈચ્છાની દ્રઢતા વધારે તો આ રીતે મહંત સ્વામી મહારાજે આપણને વારે વારે નિષ્ઠાની મહત્તા અને એને દ્રઢાવવાના ઉપાયો બતાવ્યા છે. કઠોપનિષદ કહે છે, યહ સેતુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ, કે અક્ષર બ્રહ્મ સત્પુરુષ એ ભગવાનમાં જોડવા માટે, ભગવાનની નિષ્ઠા કરાવવા માટે સેતુ સમાન છે. તો એ તો પોતાનું કર્તવ્ય બરાબર બજાવી રહ્યા છે, તો તેઓનો જે સંકલ્પ છે, તેઓના મનમાં જેવી નિષ્ઠાની દ્રઢતા કરવાનું તાન છે, એવી નિષ્ઠાની દ્રઢતા આપણા સૌના જીવનમાં થાય એ જેમના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય અધ્યાત્મ પ્રિય સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્ય ભગવત સેતુ સ્વામીને વિનંતી કરીએ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે હમણાં જ પ્રવચનમાં સાંભળ્યું કે નિષ્ઠા અને નિયમ એ જો દ્રઢ હોય તો બધી વાત સિદ્ધ થાય છે. યોગીજી મહારાજ પણ કહેતા કે 25,000 રૂપિયાનો નફો જતો કરીને રવિસભા ખાસ બધાએ ભરવી. હમણાં જ આપણે જે નિષ્ઠાની વાત સાંભળી તેનું ખૂબ સુંદર દર્શન એ આપણને સૌને સ્ક્રીન ઉપર થઈ રહ્યું છે. ગયા વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલ ખાતે ત્યાં આગળ વિરાજમાન હતા ત્યારે એક આવું પોસ્ટકાર્ડ બાપાને આપવામાં આવેલું અને બાપાને એ વખતે કહેલું કે બાપા, રવિસભાની કિંમત એટલે મૂલ્ય કેટલું, ધ વેલ્યુ ઓફ રવિસભા ઇઝ. બાપાને કહ્યું હતું કે આપ એ મૂલ્ય કરી આપો. ત્યારે બાપાએ એના જવાબમાં પોતાના સ્વહસ્તાક્ષરે સ્વામીએ લખ્યું કે પ્રાઇઝલેસ, અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય જ નથી એ રવિસભાનું મૂલ્ય છે. અને પાછું એમાં લખ્યું છે કે ટુ ઓલ BAPS હરિભક્તો, એટલે તમામ હરિભક્તો માટે બાપાએ આ પોસ્ટકાર્ડ એ રોબિન્સવિલથી આપણને લખી આપેલું. તો આજે એવી આ રવિસભાનો લાભ આપણે અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છીએ. જેમ પાળ વિનાનો સમુદ્ર હોય તેને પાર કરવો હોય તો જહાજની જરૂર પડતી હોય છે, એવી જ રીતે આ જન્મ મરણ રૂપી જે ભવસાગર તેને તરવા માટે ભગવાન અને સંત તેની આવશ્યકતા છે. તો જીવનમાં ભગવાન અને સંતને કેન્દ્રમાં રાખીએ છીએ તો જટિલમાં જટિલ સમસ્યાઓ પણ સહેલી બની જતી હોય છે. તેથી જ તો કહેવાયું છે કે મોહે તો તું પ્રભુ એક આધારા. તો આવો આજની આ રવિસભાની અંદર આજ વિષય ઉપર આપણે કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ. પૂજ્ય ભગવત સેતુ સ્વામીના શ્રીપુરુષોત્તમ મુનિવરે વેદાધિકીર્ત્યંભો તન્મૂલાક્ષરયુગમેવ સજ્જનં વંદે સદા ગુણાધીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમં જનો જાનમિદં સત્યં મુચ્યતે ભવબંધનં મુચ્યતે ભવબંધનં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાધિકાનંદ સ્વામી મહારાજની જય. પ્રમોદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 33મું મૂળ પણ હું પ્રીતિ ને સમજણ. સ્વામિનારાયણ હરે સંવત 1876 ના પોષવદી પંચમીને દિવસ પાછલો પહોળ દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ઢોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય, તેવો એક ઉપાય કહો. કરેરાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે, સભા ભરાઈને બેઠી છે, અને એ વખતે સભાની અંદર મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પ્રસન્ન કરવાનો, ભગવાનને રાજી કરવાના અનંત ઉપાયો શાસ્ત્રોમાં કહ્યા છે, એમાંથી એક ઉપાય એવો બતાવો કે જેનાથી ભગવાન રાજી થઈ જાય. ભગવાનને રાજી કરવા એ ભક્તિનો સાર છે, હેતુ અને લક્ષ્ય છે. આપણે જે પણ અહીંયા સત્સંગ કરીએ છીએ, સભામાં આવીએ છીએ, અથવા તો દુનિયામાં જે પણ કંઈ લોકો સાધનાઓ કરે છે, એની પાછળનું મુખ્ય લક્ષ્ય ભગવાનની પ્રસન્નતા. શ્રીજી મહારાજે પણ મધ્યના 28મા વચનામૃતમાં કહ્યું કે સર્વ શાસ્ત્રનો સાર ભગવાન જેમ રાજી થાય એમ કરવું એ જ છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ એમના પદની અંદર લખ્યું, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. જો ભગવાન રાજી થઈ જાય તો બધા જ કામ આ લોકના અને પરલોકના એ થઈ જાય. એટલા માટે ભગવાનને પ્રસન્ન કરવા એ મુખ્ય લક્ષ્ય, મુખ્ય હેતુ સાધનાનો છે. મુક્તાનંદ સ્વામી જાણે છે સાધના માર્ગના એક ઉત્તમ સાધન તરીકે. મુક્તાનંદ સ્વામી અહીંયા આગળ પ્રશ્ન પૂછે છે, અને મુક્તાનંદ સ્વામીએ જોયું છે કે દુનિયાની અંદર ઘણા બધા સાધનો થાય છે, વ્રત, તપ, દાન, જપ, ઘણું બધું, પણ એમાંથી અમારે શું કરવું? એક એવું સાધન બતાવી દો કે જેમાં બધું જ આવી જાય, હસ્તપદમ સર્વપદમ, હાથીના પગલામાં બધા જ પ્રાણીઓના પગલા આવી જાય, એમ એક એવું સાધન આપી દો કે એની અંદર ભગવાન રાજી થાયના સર્વ સાધનો એની અંદર સમાયેલા હોય. આ કેવી વાત થઈ? તો કોઈ માણસ કમાણી માટે પ્રયત્ન કરતો હોય અને એ 100 કામ કરે ત્યાર પછી 1,00,000 રૂપિયા કમાય, અને કોઈ વ્યક્તિ એવો છે કે એક જ કામ કરે અને 1,00,000 રૂપિયા કમાય. પરિશ્રમ બંને કરે છે, પણ એક વ્યક્તિ પરિશ્રમ કરે છે 100 કામ સુધી, અને બીજો વ્યક્તિ એક જ કામ કરે છે એમાં 1,00,000 રૂપિયા મળી જાય છે. આવી સરળતા મુક્તાનંદ સ્વામી કઈ આવું માગે છે, આવી કઈ ટેકનિક કે અનંત સાધનો કરી અને પછી જે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ કોઈ એક જ સાધન કરીએ અને પ્રસન્નતા મળી જાય એવું કોઈ સાધન છે ખરું? દાખલા તરીકે કોઈ ગામમાં તળાવ ખોદવાનું હોય અને મજૂરોને બોલાવીને તળાવનું ખોદકામ શરૂ કરાવે, કોદાળી ફાવડા અને ત્રિકમ લઈને તળાવ ખોદે, કેટલા દિવસો થાય? પણ જો જેસીબી આવીને તળાવ ખોદવાનું કામ શરૂ કરે અને એમાં એ 3-4 જેસીબી ઉતારી દીધા હોય તો આંગળીના વેઢે ઘણા એટલા દિવસોની અંદર એ તળાવ ખોદાઈને તૈયાર થઈ જાય. તો મુક્તાનંદ સ્વામીના મનમાં આવી કંઈક ટેકનિક છે, એક સરળતાથી હેતુની સિદ્ધિ થાય. જે સાધના માર્ગમાં આપણે ચાલ્યા છીએ, જે આપણું લક્ષ્ય છે, લક્ષ્ય સિદ્ધ થાય એના માટે મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછે છે, અને એના જવાબમાં શ્રીજી મહારાજ અદ્ભુત ઉત્તર આપે છે. શ્રીજી મહારાજ કહે છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છો? એક જ સાધન કરી ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે, અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કોઈ પોલ રહે નહીં. અહીંયા શ્રીજી મહારાજ ઉપાય બતાવે છે કે જો ભગવાનને પ્રસન્ન કરવા હોય એના માટેનું એક સાધન છે, ઉપાય છે,
हाथ वगो छे ए उपाय એટલે શ્રીજી મહારાજ કહે છે ભગવાનનો આશરો પણ ફક્ત આશરો નહીં એની આગળ શબ્દ મૂક્યો છે અતિ દ્રઢ આશરો જેમાં કોઈ પોલ જોઈએ નહીં આ એક ઉપાય કરીએ એમાં બધા જ ઉપાય આવી ગયા ભગવાન રાજી થઈ જાય આટલું જ કરવાનું છે એકવાર એક ગામની અંદર એક પુસ્તક શાસ્ત્રી પસાર થતા છે અને ત્યાં આગળ એક ખેડૂત ભાઈ એનું વાવણીનું બધું કામ કરતા હશે એટલે પૂછતા શાસ્ત્રીએ ખેડૂતને પૂછ્યું કે તમારા ખેતરની અંદર કંઈ પાણીનો સ્ત્રોત છે કે નહીં કૂવા બોર જેવું કંઈ એટલે કે ના ભાઈ હું તો વરસાદના પાણીએ ખેતી કરું છું એવા કંઈ કૂવા બોર મારા ખેતરમાં નથી પેલા પૂછતા શાસ્ત્રીએ કહ્યું કે શું વાત કરે છે આ તારા ખેતરના છેડે જે પેલો ટેકરો દેખાય છે એ ટેકરાની પાછળ જઈને તું ખોદીશ તો એટલું બધું પાણી નીકળશે કે સાત પેઢી પાણી ખૂટશે નહીં એટલું બધું પાણી છે પેલો ખેડૂત રાજી થઈ ગયો પૂછ્યું કેટલું ખોદવાનું એટલે પૂછતા શાસ્ત્રીએ કહ્યું કે બહુ નહીં તું 25 ફૂટ ખોદીશ ને એટલે પાણીનો ધોધ નીકળશે પેલા ખૂબ આભાર માન્યો પૂછતા શાસ્ત્રી ત્યાંથી નીકળી ગયા બીજે દિવસે ખેડૂતે ખોદવાનું શરૂઆત કરી 2 ફૂટ 5 ફૂટ 10 ફૂટ 15 ફૂટ ખોદ્યું 20 ફૂટ 25 ફૂટ 70 ફૂટ સુધી ખોદી નાખ્યું પાણીનું એક ટીપું નીકળ્યું નહીં હવે આવું કોઈ ધંધે લગાડી નો આવ્યા જાય કામના ટાઈમે ત્યારે ખરેખર ટાંકી ફાટે કે આપણી શું દુશ્મનાવટ હતી કે મુલ્લું બનાવ્યા 70-80 ફૂટ ખોદી નાખ્યું પાણીનું એક ટીપું નહીં એ મગજની ટાંકી ફાટી થોડા દિવસ પછી પુસ્તક શાસ્ત્રી ત્યાંથી પસાર થયા અને એમ કે ખેડૂત મારા માન સન્માન કરશે બહુ રાજી થશે ખેડૂતે જ્યાં આને જોયો એ દંડો લઈને મારવા દોડ્યો પુસ્તક શાસ્ત્રી કે ભાઈ ઉભો રહે ધીરો થા શું થયું કે તમે જ્યાં કીધું હતું ત્યાં મેં ત્યાં જઈને મેં ખોદ્યું તમે 25 ફૂટ કહ્યું હતું મેં 70 ફૂટ ખોદી નાખ્યું પાણીનું એક ટીપું નીકળ્યું નથી પુસ્તક શાસ્ત્રી કે મારો જે અનુભવ છે અનુભવ ખોટો પડે જ નહીં તે ક્યાં ખોદ્યું તું મને બતાવો એટલે ખેડૂત પેલા પુસ્તક શાસ્ત્રીને ત્યાં આગળ લઈ ગયો અને ત્યાં જઈને બતાવ્યું કે જુઓ તમે 25 ફૂટ કહ્યું હતું મેં 70 ફૂટ ખોદી નાખ્યું પુસ્તક શાસ્ત્રીના પગ નીચેની જમીન સરકી ગઈ કારણ કે પેલા ખેડૂતે આમ ખોદવાની જગ્યાએ આમ આડું ખોદી નાખ્યું હતું હવે આમ આડું 70 ફૂટ નહીં 170 ફૂટ ખોદે કોઈ દિવસ પાણી નીકળે એની 7 પેઢી આ રીતનું ખોદકામ ચાલુ રાખે ને તો એ પાણી નીકળવાનું નથી કરવાનું શું હતું 25 ફૂટ આટલું જવાનું એમ ભગવાનની પ્રસન્નતા માટે બીજા અનંત સાધનો કરીએ આ 170 ફૂટના ખેડા જેવું છે કશું જ આખવા ના આવે પણ શ્રીજી મહારાજે અહીંયા એક જે ઉપાય બતાવ્યો એક જ સાધન આપણને એમ લાગે બસ આટલામાં થઈ જાય આટલું કરીએ એમાં ભગવાન રાજી થઈ જાય શ્રીજી મહારાજ આ સનાતન ઉપાય શાશ્વત ઉપાય બતાવે છે સરળ છે સાચો છે આ ઉપાયથી જ ભગવાન પ્રસન્ન થશે એ ઉપાય એટલે ભગવાનનો આશરો પણ શ્રીજી મહારાજે ફરીથી યાદ કરાવો એની આગળ શબ્દ વાપર્યો અતિ દ્રઢ આશરો દ્રઢ આશરો એટલે કેવો તો મુક્તાનંદ સ્વામી એમના કીર્તનમાં લખે છે નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી જહાં દેખું તહાં જલ નિધિ ખારા મોહે તો તુમ પ્રભુ એક આધારા મોહે તો તુમ પ્રભુ એક આધારા કીર્તનની અંદર મુક્તાનંદ સ્વામી દ્રષ્ટાંત આપ્યું છે એકવાર એક દરિયા કિનારે એક વાણ ત્યાં લાંગરેલું પડ્યું હતું અને વાહણના સળ ઉપર આવીને એક કાગડો બેઠો હવે કાગડો ત્યાં આગળ સરસ ઠંડો પવન વાતો હશે એટલે એને મજા આવી ગઈ વાહણે લંગર છોડ્યા અને સમુદ્રની અંદર જવાનું શરૂ કર્યું કાગડાને વિચાર આવ્યો કે થોડી વાર આ જે અહીંયા બેસી લઈએ આ પ્રવાસ ખેડી લઈએ અને થોડી વાર પછી ઉડીને પાછા દરિયા કિનારે પહોંચી જશું વાહણ તો મધ દરિયે પહોંચ્યું અને કાગડાને હવે થયું કે હવે ઉડીને પાછા આપણા ગંતવ્ય સ્થાન જ્યાં આપણું સ્થાન છે ત્યાં પહોંચીએ એટલે કાગડાએ તો ઉડાણ ભરી પણ 10-20 મીટરનો ચક્રાવ ફરીને આવ્યો હશે તો આજુબાજુમાં ઝાડ દેખાય ન જમીન દેખાય ન કિનારો દેખાય કશું જ નહીં એટલે મૂંઝાયો હવે ક્યાં જવું દૂર દૂર સુધી પાણી 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 ના સિવાય બીજું કશું જ નહીં એટલે ફરીથી પાછો આવીને સળ ઉપર બેઠો ખલાસીઓ જે વાણના હતા એ કાગડાને ઉડાડવાનો પ્રયત્ન કર્યો થોડો ઉડે પાછો ફરીને ક્યાં આવે સળ ઉપર કારણ કે બીજો કોઈ આધાર જ નતો
एक आ वाहन ज आ दरियानी अंदर एने आधार तो जो एने जीवू हो तो वाहन ना सड ऊपर एने बेसी रहेवू पड़े जो वाहन नु सड छोड़ियो तो मर्यो समझो कारण के मध दरिया में पानी सिवाय बीजू कशु जतु नहीं मुक्तानंद स्वामी कहे आ भवसागर अंदर आ संसार नी अंदर आपणे आव्या छीए माया थी आवृत्त आ दरियो छे आजूबाजू बधे ज माया छे भगवान ने छोड़ी ने बाहर गया एटले माया तो खींचाई ने बैठी छे मुक्तानंद स्वामी कह्युं पर भगवान नो आश्रय कर्यो वाहन ऊपर सड़ ऊपर कागड़ो बैठो निश्चिंत अने निर्भय वाहन ज्यां जशे किनारे ने कागड़ा ने पहोंचाड़ी देशे एम भगवान नो आधार भगवान नो आश्रय એ આ ભવસાગર કરવાનું એકમાત્ર કારણ અને એકમાત્ર ઉપાય છે એટલે મુક્તાનંદ સ્વામી ગાય છે મોહે તો તુમ પ્રભુ એક ભગવાનનો આશરો પણ ભગવાનના આશરામાં પણ એક વાત આપણને આપણા શાસ્ત્રોએ આપણા ઋષિ મુનિઓએ શીખવી કેવા ભગવાનનો આશરો તો પ્રગટ ભગવાનનો આશરો ભગવાન પ્રત્યક્ષ હોય સામે હોય એવા પ્રગટ ભગવાનના આશરાની વાત આપણા શાસ્ત્રની અંદર અને ઋષિ મુનિઓએ કરી નારદજીના સંપર્કમાં ત્રણ વ્યક્તિઓ આવ્યા ત્રણેને નારદજીએ ઉપાય રૂપે પ્રગટ ભગવાન બતાવ્યા ત્રણ વ્યક્તિઓ જુદા 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 સમયકાળની અંદર છે પણ એમને ઉપાય બતાવ્યો પ્રગટ ભગવાનનો પહેલા વ્યક્તિ હતા ઇન્દ્રદેવ જ્યારે બધા યજ્ઞો થતા દેવતાઓ યજ્ઞ કરાવતા અને એમના પુરોહિત રૂપે હતા વિશ્વરૂપ એ પુરોહિત થોડો એના અંતરની અંદર દાનવો પ્રત્યેનો પક્ષ હતો એટલે યજ્ઞ કરે દેવતાઓ માટે યજ્ઞ કરે પણ એમાંથી જે પણ કંઈ ભાગ કાઢવાનો હોય એમાં દાનવોનો ભાગ રાખે અને આના લીધે દાનવો બળવાન થતા જાય દાનવોનું પુણ્ય વધતું જાય કારણ કે દેવતાના યજ્ઞમાંથી દાનવોને ભાગ મળતો હતો ઇન્દ્રને જ્યારે આ વાતની ખબર પડી ખૂબ ક્રોધે ભરાયા અને ઇન્દ્રદેવે વિશ્વરૂપને મારી નાખ્યો અને એના કારણે ચાર બ્રહ્મત્યા એમને લાગી હવે બ્રહ્મત્યામાંથી બહાર નીકળવું કેવી રીતે અને એ વખતે નારદજી આવ્યા નારદજી ઉપાય બતાવ્યો કે તમારા જે ભાઈ વામનજી એ ભગવાનનો અવતાર છે એમના આશરે જાઓ આ બ્રહ્મત્યા તમારી ટળી જશે અને વામનજીના આશરે ઇન્દ્રદેવ ગયા અને એ હત્યા ટળી ગઈ તો વામનજી બતાવ્યા બીજા પ્રસંગની અંદર જ્યારે વાલ્મીકીજીએ ભગવાનને પૂછ્યું નારદજીને પૂછ્યું કે મારે કોઈ પુરુષ એવા ગુણવાન પુરુષના ગુણ ગાવા છે તો અત્યારે સાંપ્રત સમયમાં કોનસ્મિન સાંપ્રતમ લોકે અત્યારના સમયમાં કોણ એવા વ્યક્તિ છે જેના હું ગુણગાન ગાઈ શકું અને એ વખતે નારદજી એમને બતાવે છે કે અત્યારે ભગવાન શ્રી રામચંદ્ર એવા પુરુષ છે કે જેના ગુણગાન તમે ગાઈ શકો તો ઇન્દ્રદેવને વામન ભગવાન બતાવ્યા વાલ્મીકીને શ્રી રામચંદ્ર બતાવ્યા અને જ્યારે વ્યાસજીને અશાંતિ થઈ અને એ વખતે વેદ રચ્યા પુરાણો રચ્યા પછી પણ મનની અંદર આમ ઉદ્વેગ રહ્યા કરતો હતો ફરીથી નારદજી એમને મળ્યા અને નારદજીએ ઉપાય આપતા કહ્યું કે અત્યારે વર્તમાન કાળે સાંપ્રત સમયમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ છે એમના ચરિત્રનું ગાન કરો એના ચરિત્રનો ગ્રંથ બનાવો શાંતિ થશે અને પછી જ્યારે ભાગવત પુરાણ રચ્યું ત્યારે વ્યાસજીને શાંતિ થઈ તો ત્રણ અલગ અલગ સમયની અંદર ત્રણ અલગ અલગ વ્યક્તિઓને નારદજીએ પ્રગટ ભગવાન એનો ઉકેલ આપ પ્રગટ ભગવાન બતાવે અંતરમાં શાંતિ માટે પાપ ટળી જાય એના માટે ઇન્દ્રદેવને વામનજી વાલ્મીકીજીને રામચંદ્ર ભગવાન અને વ્યાસજીને શ્રી કૃષ્ણ ભગવાન બતાવ્યા તો આ જ બતાવે છે કે આશરો કરવો પ્રગટ ભગવાનનો કરવો આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે પણ ભગવાન સ્વામિનારાયણ તો આ પૃથ્વી પર 250 વર્ષ પહેલાં એટલે કે 250 પહેલાં થઈ ગયા આપણને એમ થાય કે અત્યારે કોણ તો ભગવાને સ્વામી કહ્યું સંત માનજો મારી મૂર્તિ રે તેમાં ફેર નથી એક રતિ રે સંત હુંને હુંતે વળી સંત રે એમ શ્રી મુખે કહે ભગવંત રે સંત તે સ્વયં હરિ પ્રથમના 68માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે 8 પ્રકારની મૂર્તિ અને 9માં સંતમાં અમે અખંડ રહ્યા છીએ અમારો નિવાસ અખંડ સંતની અંદર છે તો શ્રીજી મહારાજે આપણને બતાવી દીધું કે ભગવાન આ પૃથ્વી પર અખંડ નિવાસ કરીને રહે છે કોના દ્વારા સંત દ્વારા તો સંત દ્વારા પ્રત્યક્ષ ભગવાન આપણને મળ્યા છે આપણે બહુ ભાગ્યશાળી છે કે વર્તમાન કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ છે
હવે ભગવાન તો મળી ગયા, આશરો કરવો એનાથી પ્રસન્નતા પણ થાય એ વાત પણ ખબર પડી ગઈ. પણ હવે અગત્યની વસ્તુ છે કે એ આશરાના લક્ષણ શું. આપણે બધા આશ્રિત જ કહેવાઈએ છીએ, પૂજા કરીએ, તિલક ચાંદલો કરીએ, રવિસભામાં આવીએ, ઘર સભા કરતા હોઈએ, ધર્માદો કાઢતા હોઈએ, પણ યથાર્થ આશરાની વાત જે શિવજી મહારાજે કરી, જેમાં કોઈ પોલ ન હોય, એવા જે આશ્રિત ભક્ત હોય એ આશ્રિત ભક્તના લક્ષણ શું. તો પહેલું લક્ષણ, એવા જે ભક્ત હોય એને કોઈનો ભાર ન રહે, એને કોઈનો ભય ન હોય. જ્યારે ભગવાનના આવા આશ્રિત થયા તો મંત્ર તંત્ર કે બીજા કોઈ એવા ભૂવા ચાકરિયામાં કોઈ દિવસ એનું મન જાય નહીં. ગમે તેવા પ્રશ્ન આવે, તકલીફો આવે, પણ મારા ભગવાન સિવાય, મારા નાથ સિવાય મારો બીજો કોઈ દાત નથી, એવો જેને દ્રઢ આશરો, એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. શ્રીજી મહારાજના વખતમાં બાર કટોરી ગામ સૌરાષ્ટ્રની અંદર આવેલું છે, ત્યાં ખીમા વાઘ નામના હરિભક્ત ચુસ્ત સત્સંગી, નિષ્ઠાવાન સત્સંગી, અને એમના પત્ની પણ એવા નિષ્ઠાવાન, બંને શ્રીજી મહારાજનું ભજન કરે અને એવા ભગવાનના આશ્રિત. અને એકવાર એવો પ્રસંગ બન્યો કે ત્યાં આગળ ગામની અંદર એમના જે પતિ ખેતરે ગયા હશે, અને ગુજરાતથી સૌરાષ્ટ્રની અંદર આ બાર કટોડી ગામમાં એક ભાઈ ત્યાં આગળ આવ્યા, અને આવીને એમણે આ મહિલા હરિભક્તને વાત કરી કે તમારા પતિના માથે શનિની સાડા સાંપી છે અને લોઢાના પાયે છે. એટલે પેલા બેને પૂછ્યું કે આવું હોય તો શું થાય. એટલે પેલા ભાઈએ વાત કરી કે આવું હોય એને ગામત્રા કરવા પડે, એટલા માટે તમે આ નંગની લીટી જો બનાવડાવીને તમારા પતિને પહેરાવશો ને તો તમારા પતિના માથેથી આ સાડા સાંપી જે છે એ ઉતરશે. એ વખતે પેલા જે બહેન હતા એને કેફમાં વાત કરી કે મારા પતિ તો અત્યારે ખેતરની અંદર, હમણાં હું ભાથું આપી આવી છું, એ ભાથું જમીને શાંતિથી લીમડાના ઝાડ નીચે સૂતા છે, ગામત્ર તો તારે કરવો પડે છે, છેક સૌરાષ્ટ્રથી અહીં આગળ તું લાંબો થયો છે રોટલા માટે, મારે તો શિવજી મહારાજનો આશરો છે, ભગવાન સ્વામિનારાયણ નામે આશ્રિત છીએ, અમારે કોઈની સાડા સાંતી પનોતી હોય નહીં, અમે તો ભગવાનના ઓળે બેઠા છીએ, આખા જગતનો જે નાથ છે અમારો તાત છે, તો અમારે હવે કોઈનો ભય નથી, કોઈનો ભાર નથી. તો જો જ્યારે ભગવાનના આશરે દ્રઢ આશરો હોય એને કોઈનો ભય, કોઈનો ભાર એને લાગે નહીં, ગમે તેવી મુશ્કેલી આવે એમાં પણ સ્થિરતા રહે. ઉપલેટાના વેરાભાઈ, એમણે સત્સંગ જ્યારે કર્યો, શ્રીજી મહારાજના આશ્રિત થયા, કંઠી પહેરી, વ્યસન દૂષણ મૂક્યા, અને પછી પ્રશ્નોની પરંપરા શરૂ થઈ. ઘણી વાર એવું થાય આપણે સત્સંગ કરીએ અને પછી પ્રશ્ન શરૂ થાય, જ્યાં સુધી સત્સંગી ન હોઈએ ત્યાં સુધી કોઈ પ્રશ્ન ન હોય જીવનમાં, પણ જેવો સત્સંગ કર્યો, કંઠી પહેરી અને પ્રશ્નો શરૂ થાય, આવું ઘણા બધાને બને. વેરાભાઈના જીવનમાં પણ એવું બન્યું, અને કેવા પ્રશ્નો શરૂ થયા, તો એક જ વર્ષની અંદર એમના ઘરના 22 લોકો મૃત્યુ પામ્યા, એક પછી એક, એક પછી એક. હવે આવું થાય ને, બલભલાનો સત્સંગ લગી જાય, બધા મેળા પણ મળ્યા વેરાભાઈ ને કે આ તમે સ્વામિનારાયણના થયા ને એટલે આ તમારા માટે પનોતી બેઠી. આ 22 વ્યક્તિઓ એક જ વર્ષમાં થોડા થોડા દિવસોના અંતરે ગામમાં ગયા, આ સત્સંગ મૂકી દો. અને એ વખતે વેરાભાઈ કહેતી કહ્યું, હવે સત્સંગ મૂકે બીજા, સ્વામિનારાયણની કંઠી પહેરી છે, હવે તો મારું એ જો મૃત્યુ આવે તો ભલે આવે, હવે આ ગળામાંથી કંઠી નીકળે નહીં, આવો આશય. અને આ જે સત્સંગ એમને જે ચડ્યો હતો એ રંગ બમણો ને બમણો થતો ગયો, લોકો મેળા જોવા મારતા ગયા, એટલો ને એટલો વધારે ને વધારે સત્સંગ કરતા ગયા. તો ગમે તેવી મુશ્કેલી આવે એ મુશ્કેલીની અંદર પણ ન ડગે એ દ્રઢ આશરો. ગમે તેવું અપમાન થાય, આપણે સત્સંગમાં આવીએ છીએ અને સત્સંગની અંદર કઈ નાના મોટા એવા અપમાનના પ્રસંગ બને, તો ગમે તેવું અપમાન થાય એમાં પણ સ્થિર રહે એ દ્રઢ આશરાનું લક્ષણ. શ્રીજી મહારાજના વખતમાં મૂળજી બ્રહ્મચારી મહારાજની સાથે સેવામાં હતા, અને એ વખતે મહારાજે એમને પોતાની મોજડી એ તેલ ચોપડવા માટે આપી, કારણ કે મોજડી થોડી નરમ થાય, અને એ વખતે ભાદરાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. એટલે મૂળજી બ્રહ્મચારીને વિચાર આવ્યો, મૂળજી બ્રહ્મચારી આ મોજડી કે ચોપડવા માટે લીધી, અને ત્યાં આગળ ભાદરાના હરિભક્ત વશરામ સુથાર, એમને વિચાર આવ્યો કે મૂળજી બ્રહ્મચારી તો આ સેવા કરે જ છે, આપણે આ સેવા કરી લઈએ. એટલે એમણે બ્રહ્મચારી પાસે મોજડી માંગી અને કહ્યું કે અમને આ સેવા કરવા દો. મૂળજી બ્રહ્મચારીએ પણ રાજી થતા મોજડી આપી,
કે મહારાજની આ મુદરી પર તેલ ચોપડવાની સેવા ભલે વચનામ સુધાર કરે. શ્રીજી મહારાજ ને આ વાતની ખબર પડી અને શ્રીજી મહારાજે પુણ્ય પ્રકોપ થાલ્યો. શ્રીજી મહારાજ કીધા કે મેં તમને આ સેવા સોંપી હતી, તમે શા માટે વચનામ સુધારને સેવા આપી, માટે આજથી વિમુખ, ગળ્યું ચીકણું ખાશો નહીં, પગમાં જોડા પહેરશો નહીં, આજથી તમે સંપ્રદાયમાંથી વિમુખ. હવે ભૂલ તો એવી કંઈ કશી કરી જ નથી, ખાલી મોજડી તેલ ચોપડવા માટે વચનામ સુધારને આપી હતી, પણ એની ઉપર શ્રીજી મહારાજે આવો પુણ્ય પ્રકોપ થાલ્યો. મૂળજી બ્રહ્મચારીએ ત્યાં આગળ કશી દલીલ કરી નથી, તરત જ નીકળી ગયા અને ડભાણ આવીને રહ્યા. ગળ્યું ચીકણું ખાવાનું બંધ કરી દીધું, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જોડા પહેરવાના બંધ કરી દીધા અને ત્યાં આગળ ભગવાનનું ભજન કરવા માંડ્યા. ઉનાળાનો સમય આવ્યો અને રામદાસ સ્વામી ત્યાં દબાણની અંદર હતા. દબાણની અંદર કેરી બહુ સારી થાય એટલે એમને વિચાર આવ્યો કે આ કેરી લઈને કોઈ ગરડા જાય તો શ્રીજી મહારાજને આ કેરી જમાડી, પણ આ ભર ઉનાળામાં જાય કોણ? અને એ વખતે મૂળજી બ્રહ્મચારી તૈયાર થયા કે હું જઈશ. હવે પગમાં જોડા પહેરતા નતા, ગળ્યું ચીકણું ખાવાનું નહીં આવા નિયમો હતા, છતાં પણ માથે ટોપલા લઈને શ્રીજી મહારાજને કેરી જમાડવા માટે ગરડા પહોંચ્યા. હવે આટલું બધું સહન કરીને, ઉઘાડા પગે ચાલીને, છેક દબાણથી ભાદરા, છેક દબાણથી ત્યાં ગરડા આવ્યા હોય એટલે કોઈને પણ એમ થાય કે શ્રીજી મહારાજ હવે આપણી પર રાજી થશે. અને શ્રીજી મહારાજ આગળ જઈને કેરીનો ટોપલો મૂક્યો. શ્રીજી મહારાજે સામે જોઈને જય સ્વામિનારાયણ પણ કહ્યા નહીં. આવું જયારે અપમાન થાય ને, હડહડતું અપમાન લાગે, આટલી બધી સેવા કરી સત્સંગની અંદર અને આટલા બધા મેં સાચવ્યા શ્રીજી મહારાજને, આટલી બધી ભક્તિ કરી અને શ્રીજી મહારાજે મારી સાથે આવું વર્તન કર્યું, સત્સંગ છોડીને જતા રહેવાનો વિચાર આવે. પણ મૂળજી બ્રહ્મચારીને કોઈ વિચાર આવ્યો નથી અને એ વખતે ત્યાંથી મૂળજી બ્રહ્મચારી નીકળી ગયા. પછી એક મહિલા હરિભક્ત હતા, એમણે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ આવા કેમ નગુણા થયા છો, આવા તમારા હરિભક્ત અને આવા સંતો, એમાં આ મૂળજી બ્રહ્મચારી તમારું અંધાર વચન જીવનારા, તમારી બધી જ જે પણ તમારી અંગત સેવા કરવાવાળા આવા મૂળજી બ્રહ્મચારીને તમે આવા દૂર કર્યા છે અને ખૂબ વિનંતી કરી. ત્યારે મહારાજે મૂળજી બ્રહ્મચારીને પાછા બોલાવ્યા અને એમને ભેટ્યા અને રાજી થઈને ફરીથી સત્સંગમાં લીધા. પણ મૂળજી બ્રહ્મચારીના અંતરમાં એવો એક પણ વાર વિચાર ના આવ્યો કે આ સત્સંગ છોડીને વયા જવું છે. તો આ દ્રઢ આશ્રાનું લક્ષણ, ગમે તેવું અપમાન થાય, અત્યારના સમયમાં તો ફુલવાણી મહંત સ્વામી મહારાજ આવું કોઈ અપમાન કરવા આપણું આવું કોઈ અપમાન કરવા આવવાના નથી, પણ આવા આપણા હરિભક્તો જે છે એમનામાં રહીને મહંત સ્વામી મહારાજ પરીક્ષા કરે, જેમ ભગતજી મહારાજ કહેતા કે આ બધામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા કરે છે. તો આ બધા હરિભક્તોમાં રહીને આપણી પરીક્ષા કરે. સભાની અંદર ક્યાંક આપણે આવ્યા હોઈએ, આગળ બેઠા હોઈએ અને કોઈ સ્વયંસેવક આવીને ઊભા કરે, ભાઈ અહીંયા નહીં પાછળ જઈને બેસો, હળહળતું અપમાન લાગી જાય. લાઇનમાં ઊભા હોઈએ, જમતા હોઈએ અને ત્યાં આવીને કોઈક આપણને લાઇનમાંથી બહાર કાઢે, હળહળતું અપમાન લાગી જાય. એ જ દિવસે સત્સંગ મૂકીને પાછા ચાલ્યા જઈએ તો વિચારવું ત્યારે કરે, ત્યારે અંતરમાં અંતર્દૃષ્ટિ કરવી કે મને દ્રઢ આશરો છે કે નહીં. જો દ્રઢ આશરો હોય તો એના લક્ષણ એ છે કે ત્યારે આ અપમાન લાગે નહીં. પહેલો મુદ્દો, કોઈ દિવસ ભય કે કોઈનો ભાર રહે નહીં. બીજો મુદ્દો, ગમે તેવી મુશ્કેલીમાં પણ સ્થિરતા રહે. ત્રીજો મુદ્દો, ગમે તેવું અપમાન હોય તો એ અપમાનની અંદર પણ એ સ્થિર રહે, અપમાનમાં સત્સંગ મૂકવાનો વિચાર ના આવે. ચોથો મુદ્દો, આજ્ઞામાં તત્પર રહે. જે પણ કંઈ આજ્ઞા થાય, આજ્ઞા જીવવા માટે હંમેશા એ તૈયાર રહે. પડ્યો બોલ અધર જીવી લે, એ આશરાવાળાના, ઉત્તમ આશરાવાળાના લક્ષણ છે. યોગીજી મહારાજ ગોંડલની અંદર હતા અને એ વખતે ત્યાં આગળ ઉકરડો સાફ કરવાની સેવા હતી. હવે ઉકરડો સાફ કરીને જે ઉકરડાનો કચરો ભેગો કરવો કે શેમાં ભરવો, એક મોટો પ્રશ્ન હતો. અને એ વખતે અડવાડના ભૈરુભા ત્યાં આગળ આવ્યા, નવો ખટારો લઈને આવ્યા હતા અને ખટારાનું પૂજન કરવાનું હતું. યોગીજી મહારાજે પૂજન તો કર્યું, પણ પછી આ નવા ખટારાને જોઈને યોગીજી મહારાજે કહ્યું કે આ ખટારો સેવામાં લેવો છે. હવે કઈ સેવામાં? તો આ ઉકરડો જે ઉઠાવવાનો હતો એ ઉકરડો શેમાં ભરવો? તો આ ટ્રકમાં, ખટારામાં ભરી ભરીને ખાલી કરવો, એવું યોગીજી મહારાજે કહ્યું. ભૈરુભાઈને પણ યોગીજી મહારાજ વિશે એવો દિવ્ય ભાવ અને એમણે તરત જ રાજી થઈને એ ખટારો સેવામાં આપ્યો. એટલે બધા સેવામાં તો જોડાયા, પણ એ વખતે યોગીજી મહારાજે કહ્યું કે મહંત સ્વામી મહારાજ ક્યાં છે? કે મહંત સ્વામી મહારાજ દેખાતા નથી?
એટલે ત્યાં આગળ પેલા કોઈકે કહ્યું કે મહંત સ્વામીને તો અત્યારે તાવ આવે છે, 103 ડિગ્રી તાવ છે, એટલે આરામમાં છે. યોગી બાપા કે અત્યારે એમને સેવા માટે બોલાવો, સેવામાં જોડાશે ને તો તાવ ઉતરી જશે. હવે આવી પરિસ્થિતિની અંદર સેવામાં જોડાવાનું થાય અને સત્પુરુષ આજ્ઞા કરે કે અત્યારે સેવામાં જોડાવો, મહંત સ્વામી મહારાજને જ્યારે આ વાતની ખબર પડી, સમાચાર મળ્યા, તરત જ તે સેવાની અંદર જોડાઈ ગયા અને 15-20 મિનિટ નહીં, 2 કલાક સુધી સતત મહંત સ્વામી મહારાજે આ ઉકાળો ઉઠાવવાની સેવા કરી. તો ગુરુના વચનમાં દિવ્ય ભાવ, એકવાર કીધું એટલે પછી એ માની લેવાનું, આજ્ઞા થઈ એટલે જોડિયા પાડવાની જેમ કૂદી પડવાનો, કોઈ વિચાર કરવાનો નહીં. આવી આજ્ઞા પાડવાની અંદર જયારે તત્પરતા રહે ત્યારે દ્રઢ આશરો થયો કહેવાય. તો અત્યારે શ્રીજી મહારાજે આજે ઉપાય બતાવ્યો, એ ઉપાય શાશ્વત ઉપાય છે. આ ઉપાય જ્યારે આપણે અમલમાં લાવીશું તો ભગવાનને પ્રસન્ન કરવાનું આ ઉત્તમ સાધન આપણા હાથમાં આવશે. આશરો તો છે પણ દ્રઢ આશરો, દ્રઢ આશરો એટલે ફરીથી એ મુદ્દા યાદ કરી લઈએ, કોઈનો ભાર રહે નહીં, ક્યારે કોઈનો ભય લાગે નહીં. ગમે તેવી મુશ્કેલી આવે એ મુશ્કેલીમાં પણ સ્થિરતા રહે, ગમે તેવું સત્સંગની અંદર અપમાન થાય તો અપમાનની અંદર પણ સત્સંગ છોડવાનો ક્યારે વિચાર ના આવે, અને ગમે તેવી આજ્ઞા થાય એ આજ્ઞા પાડવામાં હંમેશા આપણે તત્પર રહીએ. ત્યારે શ્રીજી મહારાજે જે કહ્યું, દ્રઢ આશરો, પોલ વગરનો આશરો, એવો આશરો થયો કહેવાય. અને આવો આશરો જો થયો તો અક્ષરધામ પાકું પાકું અને પાકું. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર હતા અને એ વખતે 2003ની અંદર મકર સંક્રાંતનો પર્વ હતો અને ત્યાં આગળ અજમેરાની જે ટાઉનશીપ છે ભક્તિ પાર્ક, એની અંદર આખી સભાનું આયોજન થયું. એ સભા પૂરી થઈને રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ દાદર મંદિરે પધાર્યા. આરામમાં જતા પહેલા ત્યાં આગળ બધા સંતોને અને હરિભક્તોને દર્શન આપવા માટે 5-10 મિનિટ માટે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ બહાર આવ્યા અને એ વખતે સામે કેટલાક યુવકો પતંગ લઈને ઊભા હતા અને એ પતંગમાંથી એક કોમન દોરો નીકળતો હતો. 6-1 પતંગ હતા, એમાંથી એક કોમન દોરો બહાર આવતો હતો. એ લઈને એક યુવક પ્રમુખ સ્વામી મહારાજના જે રૂમનો દરવાજો હતો ત્યાં આગળ બહાર ઊભો હતો. એટલે જેવા સ્વામી બહાર આવ્યા એટલે પેલા યુવકે દરવાજા આગળ ત્યાં ઉભેલા જે યુવક હતો એણે દોરો પ્રમુખ સ્વામી મહારાજને આપ્યો અને દોરો આપતા કહ્યું કે સ્વામી, આ સામે બધા જે પતંગો દેખાય છે એ બધા પતંગો માયાના પવનમાં અટવાય છે, તો એને એમાંથી બહાર કાઢીને અક્ષરધામમાં લઈ જજો. આવી પ્રાર્થના કરી. પ્રાર્થના તો સારી હતી પણ પ્રમુખ સ્વામી મહારાજે શબ્દો પકડ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કે પતંગને લઈ જવાના છે કે તમને બધાને લઈ જવાના છે? એટલે પેલા યુવકે કાન પકડ્યો અને કહ્યું કે માફ કરજો સ્વામી, અમને બધાને અક્ષરધામમાં લઈ જજો. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પેલો જે દોરો હતો એ દોરો પેલા યુવકને આપ્યો અને એટલું બોલ્યા કે ધામમાં તો બધાને લઈ જવા છે પણ કોઈ સખણા રહેતા નથી. ધામમાં તો બધાને લઈ જવા છે પણ એક પ્રોમિસ એમણે માંગ્યું છે આપણી પાસે, સખણા રહેવા. આશરાની આ વાત આપણને આજે સમજાવી દીધી. હવે આ આશરો એની અંદર કોઈ પોલ નથી. દિવ્ય ભાવ, આજ્ઞા પાડવામાં કોઈનો ભય નહીં, ક્યારેક પણ અપમાન થાય તો અપમાનની અંદર પાછા પડાય નહીં સત્સંગની અંદર, એવી જો પોલ ન રહે તો શ્રીજી મહારાજે કહ્યું ભગવાનની પ્રસન્નતા થતાં જરાય વાર લાગે એવું નથી. તો આજે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આવો ઉત્તમ ઉપાય શ્રીજી મહારાજે આપી દીધો છે, એ અનન્ય આશરો એ ભગવાનને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન, આપણને સરળ અને ઉત્તમ સાધન શ્રીજી મહારાજે આપ્યું છે. તો આ સાધન દ્વારા આવો આશરો દ્રઢ કરીને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. એ